આગળ વાત કરીએ તો સુરતની, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગરીબોને ભારે આવ્યા કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા. હાલ ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીને કારણે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર કોસંબા ગ્રામ પંચાયત જંખવાવ અને વાંકલમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા દ્વારા ગરીબ આદિવાસીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. કુલ 10,000 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહની નવાશ્રી નવચેતના જનસેવા ટ્રસ્ટ તરસાડી દ્વારા 1,00,000 માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલા કોરોનાના કહેરના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હવે ત્યારે તરસાડી નગર અને કોસંબામાં 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળી રહે છે, ત્યારે લોકો દ્વારા આ સમય દરમિયાન ખરીદી કરવા નીકળી રહ્યા છે, જે કારણે પોલીસ તંત્ર અને પાલિકા પંચાયત દ્વારા શાકભાજી માર્કેટ, ફ્રૂટ માર્કેટ અને અનાજ કરિયાણાની દુકાનવાળાને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખી ખરીદી કરવા જણાવી રહ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ગામમાં આવતા મુખ્ય રસ્તાઓ બ્લોક કરી ચેકિંગ કરી રહ્યા છે. પોલીસ તંત્ર કડક ખાતે પગલાં લઈ લટાર મારવા નીકળતાની બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. લોકોને ઘરની બહાર ન નીકળવા નમ્ર અરજ કરવામાં આવી રહી છે. સોસાયટી દ્વારા પણ રસ્તા પર આડાસ મૂકી રસ્તાઓ બ્લોક કરી રહીશોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. નિર્મલ પટેલ, ZSTV, કોસંબા. સમગ્ર વિશ્વને આજે કોરોના મહામારીએ ભરડો લીધો છે. એવા સંજોગોની અંદર આરોગ્યના હેતુથી કોરોના વાયરસ સામે લડનાર અને દર્દીઓની સારવાર કરનાર આરોગ્યકર્મીઓ સમગ્ર દેશની અંદર સુરક્ષાની જવાબદારી સંભાળનાર પોલીસકર્મીઓ, મીડિયાના મિત્રો, વિવિધ વિભાગના વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, બધા જ લોકો કોરોના વાયરસની મહામારીને અનુસંધાનમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જનતા કર્ફ્યુનું એલાન આપ્યું અને સમગ્ર દેશની જનતાએ 100% જનતા કર્ફ્યુને સફળ કર્યો અને એની સાથે સાથે જે આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓ, પત્રકાર મિત્રો, આખું વહીવટીતંત્ર પોતાના જીવને જોખમમાં મૂકીને કામ કરી રહ્યું છે, ત્યારે એમનો આભાર વ્યક્ત કરવા માટે જે સાંજે 5 વાગે પોતાની બાલ્કની અંદર થાળી, તાળી અને શંખનાદથી એમનો આભાર માનવાનો હતો, આખા દેશની અંદર એકી અવાજે એ થાળી અને શંખનાદથી આભાર માનવામાં આવ્યો. વર્ષો પહેલાં લાલબહાદુર શાસ્ત્રીજીએ દેશમાં અનાજની અછતના અનુસંધાનમાં જ્યારે એક સમય ઉપવાસ કરવાનો એલાન આપ્યું, વિનંતી કરી, ત્યારે આખા દેશના લોકોએ એનો અમલ કર્યો હતો. દેશના ઇતિહાસની અંદર આ બીજી ઘટના એવી છે કે એક નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકોને આહવાન આપ્યું અને 130 કરોડની જનતાએ એ આહવાનને સફળ બનાવ્યું. ત્યાર પછીની પરિસ્થિતિમાં જે લોકડાઉન આવ્યું છે, હકારાત્મક બી પોઝિટિવ રીતે કહું તો 99% લોકડાઉન સફળ રહ્યું છે. આપણે બાકીનું જે 1% છે એને પણ આપણે સફળ કરવાનું છે. ત્યારે આપણે સરકારને, સરકારી તંત્રને એમના નિર્દેશોનું પાલન કરીએ અને આ દેશની અંદર મહામારી વધતી અટકાવીએ એ આપણી નાગરિક તરીકેની ફરજ નિભાવીએ એવી સૌને અપીલ છે. એની અંદર કર્મયોગની વાત આવી છે. કર્મયોગ કયો છે એની વિશેષ મને જાણકારી તો નથી, પણ જે રીતે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં પક્ષ, વિપક્ષ, સમગ્ર દેશનું વહીવટીતંત્ર અને 130 કરોડની જનતા જે રીતે આ મહામારીની સામે એક થઈને લડી રહી છે અને કર્મયોગી થઈને કર્મ કરી રહી છે, હું એવું માનું છું
કે ભગવાન કૃષ્ણએ જે ગીતામાં કર્મયોગની વાત કરેલી, શાસ્ત્રોમાં જે કર્મયોગની વાત છે, એ કર્મયોગને સાચા અર્થમાં ભારત દેશની જનતાએ સાર્થક કર્યો છે. આ જ કર્મયોગ છે.